માંગરોળથી ચર્ચિત ગેંગરેપનો મામલો અત્યારે સામે આવ્યો છે। સુરતથી આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આરોપીઓને જ્યુડિશિયલ હેઠળ મોકલવાનો હુકમ કરવામાં આવ્યો, તો પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડની માંગણી ન કરાઈ। કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલવા હુકમ કર્યા છે, તો કેસની ચાર્જશીટ ફાઇલ કરવામાં પોલીસે તજવીજ હાથ ધરી છે। ગેંગરેપના મામલામાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થયા, ત્યારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓને જ્યુડિશિયલ હેઠળ મોકલવાના હુકમ કરવામાં આવ્યા છે। કુસંબા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનો જે બનાવ 8મી તારીખના રાતના બનેલો હતો, તેમાં પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા આજ દિન સુધીના, એટલે કે 17 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા હતા। આજ રોજ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હોય આરોપી રાજુ વિશ્વકર્મા અને મુંડા પાસવાનને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા હતા, અને પોલીસ તરફથી કોઈ ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલા ન હતા, જેના કારણે આરોપીઓને જેલ વોરંટ ભરવામાં આવ્યા છે અને અત્યારે બંને આરોપીઓને લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે મોકલવા માટેની તજવીજ ચાલુ છે। સાહેબ, આરોપીઓને જે રીતે રિમાન્ડ મેળવવામાં આવ્યો, તેમાં કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? આરોપીઓના રિમાન્ડ દરમિયાન જે કાંઈ પુરાવા એકત્રિત કરવાના હતા એ પુરાવા મેળવવામાં આવ્યા છે। પીડિતા અને ફરિયાદી એમના જે મોબાઈલ ફોન લૂંટ થયેલા હતા એ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે। આરોપીઓની ઓળખ પરેડ ભોગ બનનાર અને ફરિયાદી પાસે કરાવવામાં આવેલી છે। એ સિવાય પણ અન્ય જે મહત્ત્વના જે પુરાવા હતા એ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, FSLમાં મોકલવામાં આવ્યા છે, અને હજી પણ જે કાંઈ પુરાવા બાકી છે એ મેળવવાની તજવીજ ચાલુ છે। પરંતુ આરોપીઓ પાસેથી જે કાંઈ પુરાવા મેળવવાના બાકી હતા એ પુરાવા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે।